હાય, હું કુસુમ અશ્વિન ચોટલિયા આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ કુસુમ કિચનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી આ રેસીપી આપણે ડેડિકેટ કરી છે આપ સર્વેને અને આપણા દર્શક આપણા સબસ્ક્રાઈબર રાજકોટથી નિશાબેન, જેમણે કમેન્ટ બોક્સમાં રિક્વેસ્ટ કરી હતી. અને આજની આપણી આ રેસીપી લઈને આવે છે મારી ડોટર દીપ્તિ. તો આજે આપણે બનાવશું નાના મોટા સૌને ભાવે એવી અને નાના મોટા સૌ બનાવી શકે એવી ક્વિક એન્ડ ઇઝી વેનિલા કપકેક્સ. વેનિલા કપકેક બનાવવા માટે આપણે લેશું 100 ગ્રામ કર્ડ એટલે દહીં, 60 ગ્રામ ઓઇલ, 70 ગ્રામ પાવડર્ડ શુગર એટલે સાકરનું બૂરું, 1 ટીસ્પૂન વેનિલા એસેન્સ, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/2 ટીસ્પૂન સોલ્ટ, 100 ગ્રામ ઓલ પર્પઝ ફ્લાર એટલે મેંદો અને 1/4 કપ મિલ્ક. આપણે જે મેઝરમેન્ટ પ્રમાણે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તેમાંથી 6 થી 8 કપકેક્સ બનશે. પહેલાં આપણે બધા વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરવાના છે, તો એના માટે આપણે એક બાઉલમાં 100 ગ્રામ દહીં અને 70 ગ્રામ પાવડર શુગર લઈને સરખી રીતે મિક્સ કરી લેશું. સાકર પ્રોપર ડિઝોલ્વ થાય ત્યાં સુધી એને મિક્સ કરતા રહેશું. અમે અહીંયા ઘરે બનાવેલી પાવડર શુગર લીધી છે. તમે સાકરને મિક્સચરમાં ક્રશ કરીને ઘરે જ પાવડર શુગર બનાવી શકો છો. સાકર અને દહીં સરખી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે તેલ નાખીને આ મિશ્રણને ફરી એકવાર સરખી રીતે મિક્સ કરી લેશું. આમાં દહીં ઠંડુ નથી લેવાનું, પણ રૂમ ટેમ્પરેચર વાળું લેવાનું છે. આ બધું સરખી રીતે મિક્સ કર્યા પછી એમાં 1 ટીસ્પૂન વેનિલા એસેન્સ, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરીને ફરી સરખી રીતે એકવાર મિક્સ કરી લેશું. બેકિંગ પાવડર એડ કરવાથી આપણી કપકેક ખૂબ જ સોફ્ટ બનશે. આ મેઝરમેન્ટ પ્રમાણે તમે જો કપકેક બનાવશો તો તમારી કપકેક પરફેક્ટ બનશે. બેકિંગ સોડા અને બેકિંગ પાવડર રિએક્ટ થાય ત્યારે આ મિશ્રણમાં બબલ્સ દેખાશે. હવે આપણા મિશ્રણમાં બબલ્સ દેખાય છે એટલે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અને હવે એમાં આપણે 100 ગ્રામ મેંદો ચાળીને નાખશું. મેંદો ચાળીને જ નાખવો જરૂરી છે જેથી કપકેક સોફ્ટ થશે. મેંદામાં મેં 1/2 ટીસ્પૂન સોલ્ટ એડ કર્યું છે. હવે આ બધું સરખી રીતે મિક્સ કરશું. કપકેકનું બેટર થીક ના રહેવું જોઈએ, તેથી તેમાં થોડું થોડું મિલ્ક એડ કરતા રહેવાનું છે. કપકેકના બેટરની આ રીતની ફોલિંગ કન્સિસ્ટન્સી રાખવાની છે. કપકેકનું બેટર બનાવવાની શરૂઆત કરીએ એની પહેલાં ગેસ ઉપર કડાઈ મૂકીને 10 મિનિટ માટે સ્લો ફ્લેમ પર પ્રીહીટ કરવા મૂકી દેશું. હવે આપણું કપકેક બનાવવાનું બેટર એકદમ તૈયાર છે અને બેટરને દરેક પેપર કપમાં અડધા ભરી લેશું. કપને બેટરથી પૂરા નથી ભરવાના, નહીં તો બેટર ઓવરફ્લો થશે. આ કપકેક બનાવવાની ટ્રે જે તમે અહીં જોઈ શકો છો, એ તમને પરચેસ કરવી હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમારી પાસે આવી કેક બનાવવાની ટ્રે ના હોય તો તમે કોઈ પણ એલ્યુમિનિયમ અથવા નોનસ્ટિક ટિનમાં ચાના પેપર કપમાં કેક બનાવવા મૂકી શકો છો. આપણી કઢાઈ પ્રીહીટ થઈને તૈયાર છે, તો તેમાં કપકેકની ટ્રેને 10-15 મિનિટ્સ સ્લો ફ્લેમ પર બેક કરવા મૂકી દઈએ. હવે 12 મિનિટ્સ જેવું થઈ ગયું છે, તો આપણે ટૂથપીકથી ચેક કરી લઈએ. આપણી ટૂથપીક ક્લીન છે એટલે કપકેક બેક થઈને તૈયાર છે. કઢાઈ પરથી ઉતાર્યા પછી કપકેકને ઢાંક્યા વગર 5-7 મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે. ઠંડી થયા પછી કપકેકને ટ્રેમાંથી કાઢીને 6-8 આવર્સ કપ કરતા ઊંચા વાસણથી અથવા કડાઈથી ઢાંકીને રાખવાની છે, જેથી કરીને તેના મોઇસ્ચરથી બનાવેલી કપકેક સોફ્ટ જ રહેશે. તમે જોઈ શકો છો આપણી વેનિલા કપકેક ખાવા માટે તૈયાર છે અને કેટલી સરસ સોફ્ટ અને સ્પોન્જી બની છે. તો તમને આજની આ ક્વિક એન્ડ ઇઝી વેનિલા કપકેકની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. જો તમે આપણી આ યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નાના મોટા સૌ કોઈ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો અને બેલ આઇકન પર ક્લિક કરી લેશો જેથી તમને નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન મળતી રહેશે.
તમે કુસુમ્સ કિચન ને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ.